Good morning, students. In the previous lecture, we have completed mathematical functions. Now, in today's lecture, we are going to cover character testing or conversion functions. As you know, ke in C language, numeric is called mathematics. Matlab, in numeric is different, character is different. Character matlab A, B, C, D. Apne je character type no variable define kariye chahiye, it is called character. So these are character handling functions. એટલે કે કેરેક્ટર તમારે જે છે એમાં કંઈ કરવું હોય, કેરેક્ટર સમજો છો ને, હા, આલ્ફાબેટ કે એમાં તમે ગમે તે સ્ટોર કરી શકો, તો એ કેરેક્ટરમાં તમારે કંઈ કરવું હોય તો એના માટે છે આ ફંક્શન. એના માટે આપણે શું કરશું કે એક કેરેક્ટર વેરિયેબલ લઈ લેશું અને પછી આ બધા એના ઉપર ફંક્શન્સ યુઝ કરશું. વન મોર થિંગ કે વેન યુ વોન્ટ ટુ યુઝ કેરેક્ટર ફંક્શન્સ ઇન યોર પ્રોગ્રામ યુ હેવ ટુ ઇન્ક્લુડ વન મોર ફાઇલ સી ટાઈપ ડોટ એચ. કઈ ફાઇલ? સી ટાઈપ ડોટ એચ. એ ફાઇલ ઇન્ક્લુડ નહીં કરીએ અને આ કોઈ પણ ફંક્શન યુઝ કરશું તો એરર આવશે. બહુ જ આ બધા ફંક્શન સાવ જ ઇઝી છે, એકદમ સરળ ફંક્શન્સ છે. હમણાં એક એક લાઇનમાં એક એક ફંક્શન્સ કરવા માંડશું એટલે તમને ખ્યાલ આવશે. તો લેટ અસ ઓપન સી. ખુલ્લું જ રાખ્યું છે આમ તો. કેરેક્ટર હેન્ડલિંગ ફંક્શન્સ માટે આપણે એસ ઇન્ક્લુડ પ્રિન્ટ એફ નહીં તો કરવાના જ છીએ, એટલે એસટીડીઆઈઓ ડોટ એચ વગર તો એક પણ આપણો પ્રોગ્રામ ચાલશે નહીં. બરાબર, બેઝિક ફંક્શન્સ જે છે ક્લિયર કરવાનું અને પ્રિન્ટ કરવાનું એ તો આવશે જ. હેશ ઇન્ક્લુડ સી ટાઈપ ડોટ એચ ફોર કેરેક્ટર હેન્ડલિંગ ફંક્શન્સ. વોઇડ મેઇન. Now I want to take one character variable. It is not compulsory, પણ મારે લેવો છે. સપોઝ કેરેક્ટર x. ઓકે, અને અહીં આપણે લખી નાખીએ, ધારો કે x ઇઝ ઇક્વલ ટુ સિંગલ ક્વોટમાં xમાં આપણે શું સ્ટોર કરશું? કોઈ પણ કેરેક્ટર લઈ લો, ધારો કે b. આપણે શું સ્ટોર કર્યું છે xમાં? b. There is a variable, કેરેક્ટર વેરિયેબલ છે, એનું નામ છે x. અને એમાં આપણે શું સ્ટોર કરીએ છીએ? b. સિલેક્ટ નથી થતું, બારે જો સિલેક્શન કરીને દઉં તમને સરખું દેખાય સ્ક્રીન ઉપર. બીજું કંઈ વાંધો નથી, બીજું કંઈ કારણ જ સિલેક્શન કરવાનું. બરાબર, એક્સની અંદર આપણે સ્ટોર કર્યો છે લેટર બી. પછી હમણાં આપણે બીજું કંઈક પણ સ્ટોર કરશું એટલે મેં શું લીધું છે? આ વેરિયેબલ. તમને આઈડિયા આવે, એક બીજું કંઈ ક્લિયર સ્ક્રીન. વેરિયેબલ લેવાની જરૂર નથી, વેરિયેબલ લીધા વગર પણ કરી શકીએ. ક્લિયર સ્ક્રીન પ્રિન્ટ એફ. શું પ્રિન્ટ કરવાનું છે? તો કે ઇઝ આલ્ફા. ઇઝ આલ્ફા મતલબ કે ઇઝ આલ્ફાબેટ, એનું ફૂલ ફોર્મ થાય ઇઝ આલ્ફાબેટ. કે આ ફંક્શન, આ જે વેરિયેબલ છે એક્સ, એની અંદર તમે જે સ્ટોર કરેલું છે એ આલ્ફાબેટ છે કે નહીં એ જાણવું હોય તો એના માટે છે ઇઝ આલ્ફા. ઇઝ એ એલ પી એચ એ ઇન ટુ બ્રેકેટ એક્સ. કે એક્સમાં જે વેલ્યુ તમે સ્ટોર કરી છે બી છે, તો બી આલ્ફાબેટ છે કે નહીં એ આપણને ખબર પડશે. કેવી રીતે ખબર પડશે? તો કે ઇઝ આલ્ફા. નાવ ઇટ હેઝ રિટર્ન પોઝિટિવ નંબર, દેટ મીન્સ ઇટ ઇઝ આલ્ફાબેટ. ઇટ ઇઝ આલ્ફાબેટ કારણ કે ઇટ હેઝ રિટર્ન પોઝિટિવ નંબર. બરાબર, અહીંયા કોઈ પણ પોઝિટિવ નંબર રિટર્ન કરશે જો સાચું હશે તો. ખોટું હશે અહીંયા આપણે એની બદલે કંઈ બીજો નંબર સ્ટોર કરીએ તો એ આલ્ફાબેટ નથી, તો ઇટ વિલ રિટર્ન ઝીરો. આ જે ફંક્શન છે ઇઝ આલ્ફા એ શું કરશે? તો કે ચેક કરશે કે તમે જે વેલ્યુ પાસ કરી છે એ કેરેક્ટર છે કે ન્યુમરિક. તો એક્સની અંદર શું છે? ફાઇવ છે. ફાઇવ તો કેરેક્ટર નથી, આલ્ફાબેટ નથી, શું છે? નંબર છે. તો આ ફંક્શન ખોટું પડે છે. શું પડે છે? ખોટું, ના પાડે છે. ના પાડે તો એ રિટર્ન કરશે ઝીરો, અને હા હશે, સાચું હશે તો ઇટ વિલ રિટર્ન નોન ઝીરો. નોન ઝીરો એટલે કોઈ પણ પોઝિટિવ નંબર રિટર્ન કરશે. તો અત્યારે ફાઇવ છે, દેટ મીન્સ કે ઇટ ઇઝ નોટ આલ્ફાબેટ. ફાઇવ ઇઝ નોટ આલ્ફાબેટ, તો ઇટ વિલ રિટર્ન ઝીરો. ઝીરો આપ્યું. બરાબર, અહીં આપણે સામે લખવું હોય તો લખી નાખીએ કે કયું ફંક્શન છે આ ઇઝ આલ્ફા, એટલે આપણને ખ્યાલ આવે. પણ ઇન્સ્ટેડ ઓફ દેટ ઇફ યુ સ્ટોર એની આલ્ફાબેટ, કોઈ પણ કે, ધારો કે કોઈ પણ આલ્ફાબેટ લઈ લો, કેપિટલ સ્મોલ
કે નામનો આલ્ફાબેટ જે છે એ મેં સ્ટોર કર્યો છે, તો ઝીરો નહીં આવે, નોન ઝીરો વેલ્યુ આવશે. હા, એટ એટ એવું એટ જરૂરી નથી, તમે કરો તો કંઈક બીજી પણ આવે, પણ નોન ઝીરો વેલ્યુ, કોઈ પણ પોઝિટિવ નંબર રિટર્ન કરશે જો આ ફંક્શન ટ્રુ હશે. આલ્ફાબેટ હશે તો નોન ઝીરો વેલ્યુ, અને એની અંદર અધર દેન આલ્ફાબેટ તમે કંઈ સ્પેશિયલ સિમ્બોલ રાખેલો હશે, આપણે કંઈક સ્પેશિયલ સિમ્બોલ રાખીએ, ધારો કે એમ પરસેન્ટ, તો એ શું રિટર્ન કરશે? ઝીરો છે. આલ્ફાબેટ હશે તો જ નોન ઝીરો વેલ્યુ આવશે, ઇન કેસ ઓફ અધર સ્પેશિયલ સિમ્બોલ કે નંબર ઇટ વિલ રિટર્ન ઝીરો. આઈડિયા આવી ગયો? તો કે ડબલ્યુ, તો ઇટ વિલ રિટર્ન નોન ઝીરો છે. એટ, તો આ કયું ફંક્શન થઈ ગયું? ઇઝ આલ્ફા, ઇઝ આલ્ફા કે આલ્ફાબેટ છે કે નહીં એના માટે. ઓકે, હવે છે ઇઝ ડિજિટ, એના જેવું બીજું ફંક્શન કયું છે? ઇઝ ડિજિટ, તો એનાથી ઊંધું થઈ ગયું, રિવર્સ થઈ ગયું. ડિજિટ એટલે, ડિજિટ એટલે નંબર, તો આ તમે જે પાસ કર્યું એ નંબર છે કે નહીં એના માટે છે. તો લેટ અસ યુઝ ધ સેમ ફંક્શન, પ્રિન્ટ એફ ઇઝ ડિજિટ. પર્સન્ટેજ ડી એટલા માટે કરું છું કે ઝીરો આપશે કાં તો નોન ઝીરો આપશે. ઇઝ ડિજિટ ઇન્ટુ બ્રેકેટ એક્સ. તો હવે ગર્લ્સ, આપણે અહીંયા ડબલ્યુ છે, તો ડબલ્યુ છે એ ડિજિટ છે? ડબલ્યુ આલ્ફાબેટ છે કે ડિજિટ છે? ડબલ્યુ ઇઝ આલ્ફાબેટ, તો આ જે ફંક્શન છે ઇઝ ડિજિટ, ઇટ વિલ રિટર્ન ઝીરો. ખોટું હશે તો ઝીરો, સાચું હશે તો નોન ઝીરો. તો એ ડિજિટ નથી, આલ્ફાબેટ છે, એટલે એ શું આપશે? ઝીરો છે. ઇઝ આલ્ફા છે એને એટ આપ્યું, ને ઇઝ ડિજિટ છે એને ઝીરો આપ્યું. શું કામ કે આપણે શું આપ્યું છે? ડબલ્યુ. શું આપ્યું છે? ડબલ્યુ. તો ડબલ્યુ ઇઝ આલ્ફાબેટ. અહીંયા તમે એક નંબર આપી દો, જોઈએ ફાઈવ. નાવ ધ આઉટપુટ વિલ બી રિવર્સ છે. રિવર્સ, આલ્ફામાં ઝીરો આવ્યું અને ડીઝ ડિજિટમાં નોન ઝીરો. નોન ઝીરો મીન્સ ઇટ ઇઝ ટ્રુ. હા, કોઈ પણ નોન ઝીરો વેલ્યુ આવે એટલે એ ટ્રુ છે, ને ઝીરો આવે તો ફોલ્સ છે. એટલે ઇઝ આલ્ફા છે એ એને ફોલ્સ આપ્યું, કારણ કે આલ્ફાબેટ નથી. હા, આલ્ફાબેટ નથી એટલે ઝીરો આપ્યું, ને ડિજિટ છે એટલે નોન ઝીરો. નોન ઝીરો. અચ્છા, અહીંયા સ્પેશિયલ સિમ્બોલ આપશું ને ગર્લ્સ, અહીંયા તો બેમાં ઝીરો ઝીરો આવશે, કે આલ્ફાબેટ એ નથી અને નંબર પણ નથી. જો બેમાં ઝીરો ઝીરો છે ને, સમજાઈ ગયું ને હવે બરાબર? હા, આલ્ફાબેટ પણ નથી ને નંબર પણ નથી, આ સ્પેશિયલ સિમ્બોલ છે. ચલાવ્યો? પણ તમે જો કોઈ આલ્ફાબેટ આપશો તો પહેલામાં નોન ઝીરો અને બીજામાં ઝીરો. ગોટ ઇટ? આઈડિયા આવી ગયો? નાવ ધ થર્ડ ફંક્શન ઇઝ ઇઝ એલનમ. ઇઝ એલનમ, એલનમ એટલે આલ્ફાબેટ ઓર નંબર. આલ્ફાબેટ ઓર નંબર, આના જેવું સેમ જ છે, પણ એ બંને કેસમાં નોન ઝીરો આપશે. આલ્ફાબેટ હશે કે નંબર? એલનમ. ઇઝ એલનમ, એ વી હેવ એન્ટર્ડ ઈ છે ને, ઈ એટલે આલ્ફાબેટમાં નોન ઝીરો વેલ્યુ આવી, ડિજિટમાં ઝીરો, કારણ કે ઝીરો છે, અને એલનમમાં નોન ઝીરો. શું કામ કે સાચું પડ્યું? શું કામ સાચું પડ્યું? કે આલ્ફાબેટ કાં તો નંબર છે, બરાબર? તમે નંબર આપશો, ન્યુમરિક આપીએ આપણે 9, તો પહેલામાં ઝીરો આવશે, બીજા બેમાં નોન ઝીરો, કારણ કે આલ્ફાબેટ નથી, નંબર અને એલનમ એ બંનેમાં સાચું પડશે. એલનમ એટલે આલ્ફાબેટ હોય તોય પણ સાચું, નંબર હોય તોય પણ સાચું. ખ્યાલ આવ્યો? આઈ રિપીટ કે ઇઝ આલ્ફા છે એ, તમે આલ્ફાબેટ આપેલો હોય તો નોન ઝીરો આપશે, નંબર કે સ્પેશિયલ સિમ્બોલ આપેલો હોય તો ઝીરો. ઇઝ ડિજિટ છે એ ખાલી ડિજિટ આપેલો હોય તો નોન ઝીરો, અધરવાઇઝ ઝીરો. અને ઇઝ એલનમ છે એમાં તમે આલ્ફાબેટ ઓર ડિજિટ બેમાંથી ગમે તે આપો, એ નોન ઝીરો આપશે, પણ જો અધર દેન દેટ એટલે કે સ્પેશિયલ સિમ્બોલ આપશો તો એ પણ ઝીરો આપશે. સ્પેશિયલ સિમ્બોલ આપણે આપીએ હેશ. તો ત્રણે ત્રણ, કારણ કે એ સ્પેશિયલ સિમ્બોલ છે, આલ્ફાબેટ એ નથી, ડિજિટ પણ નથી, ત્રણે ત્રણ ફંક્શન ઝીરો આપશે છે. ખ્યાલ આવી ગયો? ઇઝ એલનમ. ઓકે, હવે બીજા કયા ફંક્શન છે? ઇઝ અપર, ઇઝ લોઅર, ઇઝ સ્પેસ. ઇઝ અપર, ઇઝ લોઅર, ઇઝ સ્પેસ, એવું છે.
હવે કામ કરો, પહેલા આ વિડીયોને પોઝ કરી અને આ ત્રણ ફંક્શન લખી લો, પછી એમાં બીજા ફંક્શન એડ કરું છું, નહીં તો તમને બધામાં એમ થશે કે હવે આમાં કેમ ઝીરો આવ્યું, આમાં કેમ વન આવ્યું. પહેલાં આ પ્રોગ્રામ તમે લખી લો, અહીં અલગ અલગ વેલ્યુઝ લખી શકો છો, બરાબર, તો રિઝલ્ટ અલગ અલગ આવશે. મેં આલ્ફાબેટ પાસ કર્યું છે તો બેમાં નોન ઝીરો, એકમાં ઝીરો, ડિજિટમાં ઝીરો આવે, આલ્ફા ને એલનમમાં નોન ઝીરો વેલ્યુઝ આવે. આ તમે લખી નાખો, ઉપર ડેફિનેશન લખવી હોય તો લખી દઉં છું. રાઇટ અ પ્રોગ્રામ ટુ યુઝ કેરેક્ટર હેન્ડલિંગ ફંક્શન. રાઇટ ઇટ ડાઉન, આ ત્રણ લખી લ્યો ફંક્શન, પછી હું બીજા બે ત્રણ જેટલા ફંક્શન છે એમ પછી આપણે કરીએ, એટલે મિક્સિંગ ન થાય. એક એક ફંક્શન જ યુઝ કરીને બતાવું છું હવે તમને, એટલે તકલીફ ન પડે. તમે એક એક લાઈન લખતા જજો તમારા પ્રોગ્રામમાં. આ પહેલાં આખું લખી લ્યો પોઝ કરીને, હું અહીંયા પોઝ જ છું, તમારી રાહ જોઈને જ ઊભી છું. ઓકે, ચલો હવે છે ને તમે આ લખી લો, અને હવે હું એના પછીના જે ફંક્શન છે એક પછી એક યુઝ કરું છું, તો આ બે હવે કાઢી નાખીશ, એક એક જ કરીએ આપણે. એના પછી છે ઇઝ અપર, શું છે ઇઝ અપર ઇઝ લોઅર, આપણે સિક્વન્સમાં જ જઈએ. ઇઝ અપર, ઇઝ અપર, આપણે યુ આપ્યું છે ને, ઇઝ અપર. તો આ આલ્ફાબેટ જે છે એની અંદર તમે આપેલો છે, ધારો કે અહીંયા યુ, તો એ કેપિટલ છે કે નહીં એ કહેશે. હશે તો નોન ઝીરો, નહીં હોય તો ઝીરો. એ તો હવે યાદ રાખી જ લેજો કે જ્યાં ઝીરો આવે દેટ મીન્સ કે ફંક્શનની વેલ્યુ ખોટી છે, કે એ કેપિટલ નથી. કંટ્રોલ F9, ઝીરો, દેટ મીન્સ કે તમે જે પાસ કર્યું છે ઇટ ઇઝ નોટ અપર. હવે તમે કેપિટલ આપો, પી, કેપિટલ પી આપ્યો, નાવ ઇટ વિલ રિટર્ન નોન ઝીરો, દેટ મીન્સ કે તમે જે આપ્યું છે એ અપર છે. ઇઝ અપર એટલે કે કેપિટલમાં લખેલું છે કે સ્મોલમાં એ બતાવે છે, ઝીરો આપે તો સ્મોલમાં હશે અને નોન ઝીરો આપે દેટ મીન્સ કે કેપિટલ છે. ઇઝ અપર, એ અપર છે કે નહીં એ દેખાડે છે. ઓકે, સેમ વે ઇઝ લોઅર છે, એનાથી ટોટલ વિરુદ્ધ, ટોટલ ઓપોઝિટ ફંક્શન, કે કેપિટલમાં હશે તો ઝીરો, સ્મોલમાં હશે તો નોન ઝીરો. આ કેપિટલમાં છે ને પી, તો ઝીરો આવશે છે. અહીંયા ઇઝ અપર લખી, ઇઝ લોઅર લખી નાખો, કંટ્રોલ F9, બરાબર. ઇઝ લોઅર આપણે કેવું આપેલું છે, કેપિટલ. અહીંયા પી કેવો છે, પી કેપિટલ છે ને, એટલે એક્સની અંદર પી કેપિટલ છે, એ લોઅર નથી, લોઅર નથી એટલે ઝીરો આવ્યું. હવે તમે લોઅર આપો, અહીંયા કોઈ પણ તમને મન પડે આલ્ફાબેટ આપો, એકને કપણ જરૂર, ધારો કે ડી આપ્યું, ડી ઇઝ લોઅર. નાવ આઈ એમ રનિંગ ધ પ્રોગ્રામ, તો 8 એટલે નોન ઝીરો વેલ્યુ, દેટ મીન્સ ટ્રુ, સાચું છે કે ડી ઇઝ લોઅર. ખ્યાલ આવ્યો, અપર એન્ડ લોઅર. પછી છે ઇઝ સ્પેસ, કે તમે જે આપેલું છે એ સ્પેસ છે કે નહીં. ઇઝ સ્પેસ, સ્પેસ સમજો છો ને, સ્પેસ તો બધાને ખ્યાલ જ હશે ને. હા, હવે તો તમે લોકો ટાઈપિંગ કરતા હો, એટલે કમ્પ્યુટરમાં નહીં, મોબાઈલમાં. હા, આપણે વોટ્સએપ કર્યા, આખો દી મેસેજ કર્યા કરતા હોય, ચેટિંગ કરતા હોય, તો સ્પેસ તો ખબર હોય ને. તો તમે જે આપેલી છે એ સ્પેસ છે કે નહીં, તો ઇટ વિલ રિટર્ન ઝીરો, કારણ કે સ્પેસ નથી એમાં, તો ડી છે. હા, ડીની જગ્યાએ તમે ખાલી સ્પેસ રાખો, સિંગલ સ્પેસ, તો ઇટ વિલ રિટર્ન નોન ઝીરો. હવે તો એ ખ્યાલ આવી ગયો ને, આટલા ફંક્શન્સ કર્યા એટલે, કે ભાઈ ઝીરો આવે દેટ મીન્સ કે ફંક્શનમાં તમે જે આપ્યું છે એ ખોટું છે, એ નથી, અને નોન ઝીરો આપે મીન્સ કે એ છે. અહીંયા આપણે આપી દઈએ સપોઝ ઓ, તો એ આપશે ઝીરો, કારણ કે ઓ એ સ્પેસ નથી, ઓ એ ઓ છે, શું છે, ઓ સ્પેસ નથી એટલે ઝીરો આપ્યો. ઓકે, પછી છે ઇઝ પ્રિન્ટ, ઇઝ પ્રિન્ટ, કે તમે જે આપ્યું છે કેરેક્ટર એ પ્રિન્ટેબલ છે કે નહીં. પ્રિન્ટેબલ મતલબ કે તમે એને જો પ્રિન્ટ કરો તો પ્રિન્ટ થાય કે નહીં પ્રિન્ટરમાં, તો થાય જ, લગભગ બધા કેરેક્ટર્સ પ્રિન્ટ થવાના જ છે, એટલે એમાં ઝીરો ન આવે, એમાં વન આવે. તમે ગમે તે કેરેક્ટર આપી દો, આલ્ફાબેટ, નંબર, એનીથિંગ, કોઈ પણ નંબર આપી દો, તો
એની નંબર, તો એ નંબર પ્રિન્ટેબલ જ હોય છે ગમે તે. ઓલ્બો અથવા આ જે કીબોર્ડ ઉપર ઓલમોસ્ટ બધા કેરેક્ટર્સ પ્રિન્ટેબલ જ છે. અમુક એવા કોડ છે જે પ્રિન્ટેબલ ન હોય, પણ એ તમારે હજી આવતું નથી કાંઈ. ઓકે, એટલે ઇઝ પ્રિન્ટ. હવે જોઈએ આપણે પાછા આપણી સિલેબસ ખોલીએ. ગર્લ્સ, ઇઝ આલ્ફા, ઇઝ ડિજિટ, ઇઝ એલનમ, ઇઝ અપર, ઇઝ લોઅર, ઇઝ પ્રિન્ટ, ઇઝ સ્પેસ. હા, આટલા બધા થઈ ગયા કેરેક્ટર હેન્ડલિંગ ફંક્શન્સ હતા આ બધા. હવે ટુ અપર એન્ડ ટુ લોઅર. નાવ ટુ અપર એન્ડ ટુ લોઅર, એ બંને ફંક્શન કંઈ રિટર્ન નહીં કરે, બટ ઇટ વિલ કન્વર્ટ, ઇટ વિલ કન્વર્ટ ધ લેટર એટલે કે આલ્ફાબેટ ટુ અપર ઓર લોઅર. ટુ અપર, ટુ અપર, સમજો છો? આમાં જો ગર્લ્સ ઇંગ્લિશમાં જો સમજતા હો, આટલું આટલું ઇંગ્લિશ તમારે ખ્યાલ આવડતું હશે, આવડે છે કે નહીં? એમાં પર્સન્ટેજ સી આવશે એટલા માટે કે એ અપરમાં કન્વર્ટ કરશે. ટુ અપર, પર્સન્ટેજ સી શેના માટે છે? કેરેક્ટર પ્રિન્ટ કરવા માટે. તો જ્યાં એક્સમાં જે વેલ્યુ આપેલી હશે એને એ શેમાં કન્વર્ટ કરશે? શેમાં કરશે? કેપિટલમાં. તમે ટી સ્મોલમાં આપેલો છે ને, ઇટ વિલ બી કન્વર્ટેડ ટુ કેપિટલ છે. થઈ ગયું ટુ અપર. હા, યુ કેન એન્ટર એની નંબર, એની આલ્ફાબેટ, સોરી નંબર નહીં, ટી છે મેપ બી, તો બી વિલ બી કન્વર્ટેડ ટુ અપર. જે આપશો એની અપરમાં કન્વર્ટ કરીને આપશે છે. એલ આપો. હું એવા જ લેટર લઉં છું કે જે કેપિટલ ને સ્મોલ અલગ અલગ દેખાતા હોય છે, એલ પણ અલગ દેખાય. તમને એકદમ ખ્યાલ આવે કે આને એને લોઅરમાંથી અપરમાં કન્વર્ટ કર્યો, બરાબર? તમે લ્યો એચ, તો એચ પણ કન્વર્ટ કરશે અપરમાંથી, લોઅરમાંથી અપરમાં. ખ્યાલ આવ્યો? એનાથી રિવર્સ છે ટુ લોઅર. ટુ આ લખતા જાજો બધું, તમે વિડીયો પોઝ કરી કરીને લખતા જાજો, એટલે તો હું એકને એક ફંક્શન છે ચાર પાંચ વાર અલગ અલગ રીતે રન કરું છું કે તમને લખવાનો ચાન્સ મળે. કોઈ પણ એક લખી નાખવાનું. લોઅર, લોઅર એટલે બીજી એબીસીડી, અપર એટલે પહેલી એબીસીડી. ઇન કમ્પ્યુટર્સ લેંગ્વેજ ઇટ ઇઝ કોલ્ડ લોઅર કેસ એન્ડ અપર કેસ. તો આ તો લોઅર જ છે, તો શું કન્વર્ટ કરશે? આપણે અહીંયા અપરમાં લખવું પડે તો કન્વર્ટ કરે ને. અપર ધારો કે આપણે જી આપીએ, જી કેપિટલ જી, તો એને સ્મોલમાં કન્વર્ટ કરશે. જો થઈ ગયો સ્મોલ જી. ટુ લોઅર, ટુ લોઅર. આવી રીતે આપણે આપીએ ડબલ્યુ, તો સોરી કેપિટલ ડબલ્યુ આપવું પડશે ને, તો સ્મોલ ડબલ્યુ થઈ જશે છે. ડબલ્યુ બહુ ખબર ન પડે, આપણે આપીએ ક્યુ, કેપિટલ ક્યુ, તો ઇટ વિલ બી કન્વર્ટેડ ટુ સ્મોલ ક્યુ છે. ઇન શોર્ટ, ટુ અપર ફંક્શન વિલ કન્વર્ટ યોર આલ્ફાબેટ ટુ અપર, લોઅર ટુ લોઅર. અચ્છા, તમારે અહીંયા વેરિયેબલનો યુઝ ના કરવો હોય ને, ગર્લ્સ સપોઝ આઈ એમ રિમૂવિંગ ધીસ, ડાયરેક્ટ કરવું હોય અહીંયા, ડાયરેક્ટ યુ કેન પાસ એની 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 આલ્ફાબેટ, તમને મન પડે એ આલ્ફાબેટ. આપણે કેપિટલમાં શું લઈએ? કેપિટલ લેશું આપણે એફ, કેપિટલ એફ. ડાયરેક્ટ આલ્ફાબેટ પાસ કરો તમે, વેરિયેબલ ની હેલ્પ લ્યો જ નહીં, તો પણ કેપિટલમાંથી સ્મોલમાં. થઈ ગયું? એટલે દરેક ફંક્શન, આ એક ફંક્શન નહીં, જેટલા ફંક્શન્સ આપણે જોયા ને એ બધા જ ફંક્શનમાં આવી રીતે પણ કરી શકો. પણ મેં શું કર્યું કે એક વેરિયેબલ લીધો, વેરિયેબલ લેવું એ કંઈ કમ્પલસરી નથી, ઓપ્શનલ છે. લ્યો તો પણ ભલે, ન લ્યો તો પણ ભલે, ચાલે. બંને કેસમાં તમારો જે ફંક્શન્સ છે એ તો વર્ક કરવાના જ છે. એને તો શેનું શેનું કામ છે? તો કે તમે કૌંસમાં કંઈક પાસ કરો, એ જે પાસ કરો એ કેરેક્ટર ટાઈપ હોવું જોઈએ. કેરેક્ટર ટાઈપ મતલબ આ સિંગલ કોટેશનમાં તમારે લખેલું હોવું જોઈએ. એ હોય તો તમને આઉટપુટ આપે, ન હોય તો એરર આવે. હા, અહીંયા તમે બીજું કંઈક આપો છો, અહીંયા આપણે કંઈક બીજું કંઈક આપીને ટ્રાય કરીએ. કોઈનું પણ નામ, કોઈ પણ ગર્લ છે ને, એનું નામ લખીએ આપણે, ધારો કે અંજલિ. મારા ક્લાસમાં અંજલિ છે કે નહીં મને ખબર નથી, પણ હું આપું છું, એરર આપે છે, એરર જો. કારણ કે એ એમ કે છે કે આ અંજલિ છે એ તો સ્ટ્રિંગ થઈ ગયું. સ્ટ્રિંગ એટલે એકથી વધારે કેરેક્ટર હોય એને કમ્પ્યુટર લેંગ્વેજમાં શું કહેવાય? સ્ટ્રિંગ કહેવાય. હા, તમે એક જ આપી શકો, સિંગલ કેરેક્ટર. કેરેક્ટર મતલબ એક, એક જ સિંગલ કેરેક્ટર હોય એને કેરેક્ટર કહેવાય. અને એકથી વધારે આલ્ફાબેટ્સ હોય, આખો શબ્દ તમે જેને કહો, ઇટ ઇઝ કોલ્ડ
string. It is called string. Now, I have not saved this. Okay, I'm going to save it. जरूर ना थी. एक पची एक बता function तमे लोगों लख ही लो. Okay. सिलेबस खोलिए. तो गए सिलेबस में जोइए तो अँ आप मैथमेटिकल फंक्शन्स कवर थी गया है, कैरेक्टर टेस्टिंग और कन्वर्जन फंक्शन्स कवर थी गया है. इज अल्फा, इज डिजिट, इज एल नम, इज अपर, इज लोअर, इज प्रिंट, इज स्पेस, टू अपर, टू लोअर. दीज आर वेरी 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 इम्पोर्टंट फंक्शन्स. हाँ गर्ल्स, न समझाणा हो तो कॉलेजे पण कॉलेजना फोन पर मने फोन कर सको. પણ આના રોકડા માર્ક મળવાના છે. સાવ ઇઝી છે. હા, તમારે તો પ્રેક્ટિકલમાં આમાં કંઈ કરવાનું જ નથી. મેં જે જોયું કરી કરીને બતાવ્યું એ જોવાનું છે. એટલે આમાં કંઈ લોજિક હોય કે તમારે કંઈક લાંબુ લાંબુ લખવું પડે એવો આ ક્વેશ્ચન છે જ નહીં. આ ક્વેશ્ચન કેવો છે તમારે ફટાફટ લખાઈ જાય. હા, અને એના રોકડે રોકડા માર્ક મળી જાય કે જો ફંક્શન સાચું, એનું એક્ઝામ્પલ સાચું, એનું આઉટપુટ સાચું, તો તમને એના માર્ક પૂરેપૂરા. એટલે આ જે થર્ડ ચેપ્ટર છે એ સૌથી લાઇટ વેઇટ ચેપ્ટર છે. એનો તમે ભૂલ્યા વગર પણ મિસ કરતા નહીં. અને બુક જ્યારે આવી જશે ને ત્યારે તમને વધારે આઈડિયા આવશે કે બુકમાં બહુ જ વ્યવસ્થિત મેકે કરીને બતાવ્યું છે. એક 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 એક્ઝામ્પલ બુકમાં લખેલા જ છે. તમે તમારી જાતે વાંચો ને એમને જ, જેમ આપણે સ્ટોરી બુક વાંચતા હોઈએ એમ, તો એ સમજાતું જાય. એટલું ઇઝી છે. અને આ તો મેં તમને પ્રેક્ટિકલ એટલે બતાવેલું છે એટલે તમને 100% સમજાશે. એટલે મહેરબાની કરી અને આ ચેપ્ટર છે એને સ્કીપ કરતા નહીં. ઓકે ગર્લ, સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શન્સ જે છે એ હું આ લેક્ચરમાં પૂરા કરી શકું એમ છું. ધારું તો આ લેક્ચરમાં થઈ જાય કારણ કે આટલાક જ છે. પણ આપણે એવી કોઈ પણ જાતની ઉતાવળ કરવી નથી અને સ્ટુડન્ટ્સને વધારે પડતું બર્ડન આપવું નથી. બાકી બધા લેક્ચર્સ તો 30-40-35-40 મિનિટના હોય જ છે એટલે એમાં તમારે લોકોને વધારે કવર થઈ જતું હોય. પણ એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર કે આ જે સેમેસ્ટર છે, સેકન્ડ સેમેસ્ટર, એનો સિલેબસ ઘણો શોર્ટ છે. હા, આપણે આરામથી પૂરો કરી શકશું. હજી તો મે મહિનો આખો બાકી છે. આપણે તો મે મહિનો આખો સિલેબસ ચલાવી શકીએ એમ છીએ. જોકે ચાલશે નહીં અલગ વાત છે, પણ ધારીએ તો ચલાવી શકીએ કારણ કે એક જ ચેપ્ટર બાકી રહેશે. હા, આજે આપણે આ ફંક્શન પૂરા કર્યા, કાલે સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શન્સ પૂરા કરી દેશું. એટલે પછી ખાલી યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ જે છે લાસ્ટ ચેપ્ટર, હા, મે મહિનાના ફર્સ્ટ વીકમાં કે સેકન્ડ વીકમાં આપણો સિલેબસ પૂરો થઈ જશે. એ પહેલાં જો બુક આવી જાય તો સારી વાત છે. તો બુકમાંથી મારે જે તમને કંઈ કરાવવું છે એમ તો મારે તમને ક્વેશ્ચન્સ પણ આપવાના છે, એ આપી દઈશ. ક્વેશ્ચન્સ હું શેર પણ કરીશ. અને આપણે જેવી રીતે લાસ્ટ ટાઈમ યાદ હોય તો વર્ડની ફાઇલમાં મેં ટાઈપ કરેલા હશે. એટલે જ્યારે તમને ક્વેશ્ચન્સ કરાવીશ ને બુકમાંથી ત્યારે એ ફાઇલ ખુલ્લી પણ રાખીશ. એટલે તમે લોકો એમાંથી એક 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 ક્વેશ્ચન લખી પણ શકો અને એનો આન્સર, આ કયા ક્વેશ્ચનનો આન્સર કયા પેજ ઉપર આપેલો છે એ પણ તમે લોકો લખી શકો. એ રીતે જ આપણે કરશું લાસ્ટ ટાઈમની જેમ જ. એટલે કોઈને બહુ તકલીફ પડે નહીં. બસ અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, ખૂબ જ ડે બાય ડે ખરાબ થતી જાય છે રાધર. એટલે બધા પોતાનું બહુ જ ધ્યાન રાખજો. હા, બને ત્યાં સુધી ઘરની બહાર નીકળતા જ નહીં. બિનજરૂરી આ કોઈને એવી ઇમરજન્સી હોય, કંઈ તકલીફ હોય અને નીકળવું પડે તો અલગ છે વાત. બાકી બને ત્યાં સુધી ચલાવી લેતા શીખજો કોઈ પણ વસ્તુ વગર. અને જેને જોબ કરવાની છે કે ધંધો બિઝનેસ છે એ લોકોને કમ્પલસરી જવું પડે કે કંઈ એવી ઇમરજન્સી વસ્તુ લેવા કરવા જવું પડે તો ઠીક છે. બાકી એઝ અ સ્ટુડન્ટ તમારા માટે એવું કોઈ વસ્તુ નથી કે તમારે કમ્પલસરી નીકળવું જ પડે. તમને રેગ્યુલર લેક્ચર્સ મોકલવામાં આવે જ છે, એ તમે લોકો જોઈ લો. બુક્સ બનાવો. અને મારા સબ્જેક્ટની વાત કરું તો લાસ્ટ ટાઈમ જેમ ક્વેશ્ચન આન્સર બધા જ કરાવ્યા હતા એ કરાવીશ એટલે તમને એક્ઝામમાં તકલીફ પડશે નહીં. બરાબર ને? પૂરેપૂરું ધ્યાન રાખજો હા બધા. અચ્છા ગર્લ્સ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શન્સ કરશું. સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શન્સ છે એ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7. ધેર આર 7 સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શન્સ. strlen, strcpy, strcat, strcmp, upper, lower and reverse. હા, એ પણ બધા ઇઝી જ છે. પણ એના માટે આપણે સ્ટ્રિંગ ડિફાઇન કરવી પડશે. સ્ટ્રિંગ સમજો છો? સ્ટ્રિંગ મેં તમને લાસ્ટ સેમેસ્ટર એટલે કે ફર્સ્ટ સેમેસ્ટરમાં કરાવી હતી. હા, એ સ્ટ્રિંગ એટલે એરે જ છે, કેરેક્ટર એરે. સ્ટ્રિંગ મીન્સ કેરેક્ટર એરે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આઈ શેલ એક્સપ્લેન વોટ ઇઝ સ્ટ્રિંગ, વોટ ઇઝ કેરેક્ટર એરે, હાઉ ટુ ડિફાઇન ઇટ,
and then we shall define one character array all string, we shall assign value, એટલે ઇનપુટ કરશું આપણે કેમ ગેટ એઝ ફંક્શનનો યુઝ કરીને. ગઈ વખતે કરાવ્યું હતું પણ તમને કદાચ યાદ નહીં હોય એટલે બધું રિપીટ કરશું, અને પછી એના ઉપર જે કંઈ પણ વેલ્યુ તમે આપો, સ્ટ્રિંગ એટલે આખે આખું એક નામ, સિટીનું નામ હોય, વ્યક્તિનું નામ હોય, કંઈ પણ નામ હોય, આખે કોઈ આખું એક નામ છે એના ઉપર આ બધા ફંક્શન્સ આપણે યુઝ કરી શકું. ઓકે ગઈ, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટ્રિંગ ફંક્શન્સ ડાયરેક્ટલી એટલે કે સી લેંગ્વેજ જે છે એમાં જે હું કરું છું જેવી રીતે જ કરશું. ભલે સિલેબસ તો ખુલ્લો રાખીશ જ બરાબર, પણ ડાયરેક્ટ આપણે સી લેંગ્વેજ હું મેં ખુલ્લી રાખેલી હશે એટલે એમાં ડાયરેક્ટ આપણે સ્ટ્રિંગ પણ ડિફાઇન થઈ જાય, કેરેક્ટર એરે એટલે શું એ પણ સમજાવાઈ જાય, અને આ ફંક્શન પણ યુઝ થઈ જાય બરાબર. ઓકે, થેન્ક યુ ઓલ, ગુડ બાય.